કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વીન્ચનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો. ઘણા ભાઈ બહેનોની રિક્વેસ્ટ આવતી કોમેન્ટ બોક્સમાં કે તમે મેડમ બ્લાઉઝ હોય કોઈ બી સાઇઝનું, તો બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝનું માપ લઈને પ્રિન્સેસ કટનું કેવી રીતના કટિંગ કરવું, એમાં કટોરીવાળું હોય બ્લાઉઝ તમારું સીવેલું કે ફોર ટક્સવાળું હોય, તો આપણે કેવી રીતના માપ લઈને પ્રિન્સેસ કટનું આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. તો આપણે એક સીવેલું બ્લાઉઝ કોઈ બી સાઇઝનું લેવાનું છે, તમે તમારી સાઇઝનું લઈ શકો. આ રીતના મેં કટોરીવાળું બ્લાઉઝ લીધો, આના ઉપર માપ લઈને હું તમને બતાવીશ કે પ્રિન્સેસ કટનું કેવી રીતના તમારે કટિંગ કરવું. તમે આમાં ફોર ટક્સ હોય કે કટોરે કોઈ બી સાઇઝનું હોય તમારે બ્લાઉઝ તમે લઈને કટિંગ કરી શકો. તો આપણે તમે જોઈ શકો છો આ રીતના આપણે બટન હોય કે આવ્યું આ રીતના પહેલાં એને પેક કરી લેવાના છે. હવે પહેલાં આપણે પાછળના ભાગેથી લંબાઈ લેવાની, બરાબર આ રીતના બ્લાઉઝનો પાછળનો ભાગ રાખવાનો છે. તો આવે લંબાઈ 14 ઇંચ. તો આપણે આ પેપર લીધું છે એને આપણે ગળીમાં નહીં એક સિંગલ જ રાખવાનું છે. તો આ રીતના મેં પેપર રાખેલું છે. હવે આપણે એક કોરું ઉપરથી ધાર ઉપરથી આપણે 14 ઇંચ છે તો 15 લેવાનું, બરાબર 1 ઇંચ વધારે લેવાનું. લંબાઈ આપણી 14 છે તો હું 15 ઇંચે માર્કિંગ કરું છું. હવે આપણે આ બ્લાઉઝમાં શોલ્ડર જોવાનો છે, બરાબર શોલ્ડર આપણે ઇઝીલી માપવાનો છે, બહુ ખેંચી નથી માપવાનો તમારે. તમે જોઈ શકો છો આમાં 11.5 જેવું આવે છે તો એનું અડધું લેવાનું. તો આપણે 5.5 થી 1 પોઈન્ટ લેવાનું છે એટલે 6.25 જેવું લેવાનું છે. જે તમારો શોલ્ડર હોય એના કરતાં તમારે અડધું લેવાનું. આ રીતના માર્કિંગ કરી લઈએ. હવે આપણે આ બ્લાઉઝમાં મૂંઢાકાર લેવાનો છે, બરાબર. તો જે સ્લીવ અહીંયાથી આપણે શોલ્ડરથી જોઈન્ટ કર્યું ને જે ગોલાઈ આપેલી છે ત્યાંથી આપણે સીધી મેજર ટેપ રાખવાની, બરાબર આ રીતના. તો આવે છે 5.5. તો આપણે ક્રોસ આપવાનો હોય છે તો આપણે 6.25 લઈ લઈએ. થોડો આપણે ક્રોસ આપીએ તો આપણું ડીપ ગળું હોય તો તમારે તમારું શોલ્ડરના ભાગેથી આપણું ઉતરે નહીં એટલા માટે 6.25, બરાબર આપણો મૂંઢાકાર થઈ ગયો. હવે અહીંયાથી આપણે આ બ્લાઉઝમાં આપણે 7 પહોળાઈ માપવાની છે. તો આ સ્લીવ જોઈન્ટ કરેલી છે ત્યાંથી તેટલી સુધીના 7 પહોળાઈ કહેવામાં આવે છે. તો આવે છે 16. તો આપણે આ બ્લાઉઝની 7 પહોળાઈ કેટલી કહેવાય? 16 16 2 32, બરાબર. પણ ભાઈઓ બહેનો હોય એને ખ્યાલ નથી, પહેલાં તમારે આ રીતના ડબલ કરી લેવાનું. હવે 32 છે તો 32નો આપણે 100 ભાગ કરવાનો, બરાબર. તો કેટલો આવે? 8. પહેલાં તમારે ડબલ કરી લેવાનું અને પછી તમારે એનો 100 ભાગ કરીને તમારે એનું સાઇઝ નક્કી કરવાની. તો આપણો 32નો 100 ભાગ 8. હવે સિલાઈ માટે તમે તમારી પસંદગી ઉપર લઈ શકો. 1.5 હું આમાં 1.5 રાખું છું. તો 1.5 કોઈ બી સાઇઝના બ્લાઉઝનું આ રીતના તમારે માપ થાય, તમને બતાવું એ પ્રમાણે તમે લઈ શકો. હવે આપણે કમર જોવાની છે. આપણે ટોટલ છે 13. તો 13 2 26. 26નો આપણે 100 ભાગ લેવાનો, બરાબર. આપણી કમર છે 26 ઇંચ, તો 6.5 એનો 100 ભાગ થાય. આપણે 0.25 ઇંચ આપણે ટક્સ માટે, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે, પાછળના ટક્સ માટે મેં આ લીધેલું છે. હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. સાતી પહોળાઈને કમરનો તમારે 100 ભાગ લેવાનો,
હરેક બ્લાઉઝમાં માપ આ પ્રમાણે જ હોય, આગળના ભાગમાં જ ફરક હોય. પ્રિન્સેસ કટ હોય તો એનું આગળનું કટિંગ અલગ થાય, ટક્સવાળા બ્લાઉઝનું અલગ થાય, ને કટોરીવાળા બ્લાઉઝ પાછળનો ભાગ સેમ આ રીતના જ રહેતે છે. તમારે જે માપ લઈને બતાવું છે તે પ્રમાણે આ આપણું ફિટિંગ માટે. હવે આપણે મૂંઢાકારના શેપ માટે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ આપણે પાછળનો ભાગ કરીએ છીએ, તો પહેલા પાછળના ભાગને આપણે ગોલાઈ આપી દઈએ. આપણું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે ગળાનો શેપ માટે 2.25 આપણે રાખવાનું છે, 1/2 ઇંચ અહીં આપણે ક્રોસ આપવાનો છે. હવે આપણે પાછળનું ગળું માપી લઈએ બ્લાઉઝનું. તો તમે બે રીતે માપી શકો, અહીંથી પણ તમે લઈ શકો ને અથવા તમે અહીંયાથી પણ લઈ શકો. તો તમને અહીં બતાવી દઉં, તો આપણે 3 આવે બરાબર, તો 3.5 રાખવાનું. આ રીતના તમે લંબાઈમાં તો 9.5. ઉપરથી આપણે લંબાઈ માપી લઈએ 9.5 બરાબર. 9.5 લ્યો એટલે 1/2 ઇંચ સિલાઈમાં જાય એટલે 10નું તમારે ગળું થઈ જાય. હવે આપણે આ રીતના એક 3 ઇંચે આ રીતના લઈ લેવાનું છે. પહેલાં તમારે આ રીતના જોઈન્ટ કરી લેવાનું, પછી તમારે શેપ આપવાનો. કોઈ બી ગળાનો શેપ આપવો હોય તો તમે એ રીતના દઈ શકો. આ રીતના અહીંયા આપણે બંને ભાગ આપણા સરખા રહેવા જોઈએ. થોડું તમારે વધારે પહોળાઈમાં કરવું હોય તો આ રીતના તમે કરી શકો ગળાનો. આ રીતના ગોળ ગળું આપણું આ રીતના આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હું કટિંગ કરીને તમને બતાવું કે કેવી રીતના પ્રિન્સેસ કટનો પાછળનો ભાગ કમ્પ્લીટ થશે. આ રીતના આપણે પાછળના ભાગનું ગળાનો શેપ છે તે પ્રમાણે આપણે કટિંગ કરી લઈએ. આ રીતના આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આગળના ભાગમાં શું શું ફેરફાર કરવું તમને બતાવી દઉં. હવે આપણે આગળનો ભાગ જોવાનો છે, તો આપણે આ રીતના એક પેપર સિંગલ જ લેવાનું છે. હવે પાછળનો ભાગ છે એને આ રીતના આપણે રાખી દેવાનો છે બરાબર. હવે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો છે એ હું તમને બતાવું. તો આપણે આ રીતના પહેલાં માર્કિંગ કરી લઈએ શોલ્ડરના ભાગેથી ને. આપણો ગળાનો ભાગ છે, આપણો મૂંઢાકારનો ભાગ છે. જે રીતના હું બતાવું છું એ રીતના તમારે પહેલાં માર્કિંગ કરી લેવાનું છે. આપણે પાછળના ભાગની લંબાઈ ને પહોળાઈ તમે જોઈ શકો છો. આ રીતના આપણું માર્કિંગ થઈ ગયું છે. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે આપણે આગળના ભાગમાં કયો કયો ફેરફાર કરવાનો છે તમને બતાવી દો. પહેલા આપણે ગળાની પહોળાઈ, તો 2.25 આપણું ગળું બરાબર. એની લંબાઈ તો મારે 5.5નું ગળું રાખવાનું છે. તમે આમાં વધઘટ પણ કરી શકો. પહેલા આપણે ગળાનું શેપ આપી દઈએ.
આ રીતના આપણો ગળાનો શેપ દીધો. હવે આપણો આગળનો ભાગ છે એટલે આપણે મૂંઢાકારમાં પણ આ રીતના ગોલાઈ આપી દઈએ. હવે આપણે પ્રિન્સેસ કટમાં આપણે જે ગોલાઈ આપવાની હોય એના માટેનું માર્કિંગ છે, તો એક 1.75 1 માર્કિંગ કરવાનું છે ને આ રીતના તમારે 1.75 ઇંચે માર્કિંગ કરવાનું છે. અહીંયા 1.75 લીધું મેં, અહીંયા 3 લીધું જે ગળાનો ભાગ છે ત્યાંથી આપણે ક્રોસમાં. હવે આપણે પ્રિન્સેસ કટમાં ડાર્ટ્સ દેવા માટે આપણે કોમરના ભાગેથી 2 ઇંચ આપણે વધારે લેવાનું હોય છે, કેમ કે આપણે અહીંયા ડાર્ટ્સ લેવાનો હોય છે, ગોલાઈ આપવાની હોય છે, એટલા માટે 2 ઇંચ વધારે લેવાનું છે. ને સિલાઈ માટે આપણે 1.5 ઇંચ અહીંયા જ્યાં મૂંઢાકાર છે ત્યાંથી આપણે 1.5 ઇંચને નીચેના કમરના ભાગેથી આપણે 2 ઇંચ. હવે આપણે માર્કિંગને આ રીતના પહેલાં જોઈન્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના માર્કિંગ જોઈન્ટ કરું છું. આપણે ડાર્ટ્સ લેવા માટે જ આપણે આ વધારે કાપડ રાખીએ છીએ કમરના ભાગે. હવે પહેલાં આપણે શેપ આપી દઈએ. આપણે પ્રિન્સેસ કટનો આપણે પહેલાં શેપ આપી દીધો છે, તમે જોઈ શકો છો. પહેલાં આ રીતના ગોલાઈ આપી દેવાની છે. હવે આપણે 2 ઇંચ અહીંયા લીધું છે તો 2 ઇંચનું આપણે અહીંયા માર્કિંગ કરવાનું છે ને આ રીતના 1.75 1 માર્કિંગ કરવાનું છે. હવે આપણે પ્રિન્સેસ કટમાં ડાર્ટ્સ આ રીતના તમારે લેવાનો હોય છે, જે રીતના હું તમને શેપમાં બતાવું એ રીતના તમારે ડાર્ટ્સ લેવાનો છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના શેપ આપું છું. આ રીતના તમારો ડાર્ટ્સ આપ આપણું 2 ઇંચ અહીં વધારે લીધું તો આપણે 2 ઇંચનો ડાર્ટ્સ આવી જાય, એટલે આપણું કાપડનું કમરનું બરોબર માપ આવી જાય. આ રીતના તમારે પ્રિન્સેસ કટનું કટિંગ થતું હોય છે. હવે હું તમને કટિંગ કરીને બતાવું કે કેવી રીતના તમારે કટ કરવાનું છે. હવે આપણે પહેલાં ગળાનો શેપ છે તે પ્રમાણે કટિંગ કરી લેવાનું છે. આ રીતના આપણે પહેલાં આપણી જે ગોલાઈ આપેલી છે ડાર્ટ્સની તે પ્રમાણે આમ કટિંગ કરવાનું છે. કોઈ બી સાઇઝનું તમે આ રીતના કટિંગ કરી શકો, મેં તમને બતાવું એ રીતના તમે બરોબર. અને આપણે આ રીતના સીધો પાટ લઈ તમે જોઈ શકો છો આ રીતના આપણું પ્રિન્સેસ કટમાં વચ્ચે જોઈન્ટ કરવાનું હોય છે, એટલે સરસ મજાનો આપણે શેપ આવી જાય આ રીતના સિલાઈ કરવાથી. એવી રીતના હું તમને એક વિડીયો પણ અપલોડ કરીશ કે આ ફર્મો રાખીને કેવી રીતના કટિંગ કરવું ને એની સિલાઈ કેવી રીતના કરી, એનો ફૂલ વિડીયો પ્રિન્સેસ કટનો બતાવીશ. આ આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે, આ આપણો પાછળનો છે. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે સ્લીવ જોવાની છે, તો મેં આ રીતના પેપરને 1 વખત ગળીમાં ફોલ્ડ કરેલી છે. કાપડમાં તમે કટિંગ કરતા હોય તો તમારે આ રીતના 2 પાર્ટ હોવા જોઈએ ગળીમાં, ને 4 આ રીતના પાર્ટ હોવા જોઈએ, તો તમારી 2 સ્લીવ થાય. હું તમને ફર્મો બનાવતા શીખવાડું છું. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે, તો પહેલાં આપણે એનો મૂંઢાકાર જોઈ લેવાનો, કેમ કે આપણે એમાં સિલાઈમાં વધઘટ કરેલું એટલે આનું તમારે માપ લેવાનું મૂંઢાકારનું. આ રીતના તમારે જોઈ લેવાનું કેટલો તમારો મૂંઢો આવે છે, 7.5 જેવો આવે છે બરાબર. તો 7.5નો આપણો મૂંઢાકાર થયો. હવે આપણે આ બ્લાઉઝમાં લંબાઈ જોઈ લેવાની કે આમાં લંબાઈ કેટલી છે તે પ્રમાણે કરવાની. આમાં વધઘટ પણ તમે કરી શકો તમારી પસંદગી ઉપર. તો 4ની બરાબર લંબાઈ છે ને મોરી તો આપણી 10ની ટોટલ મોરી હોય, એટલે આપણે 5 બરાબર ફિટિંગ માટેનું 5 છે.
હવે આપણે 4 ની છે તો 1.5 ઇંચ વધારે રાખવાનું, એટલે 5.5 ઇંચ. 1 ઇંચ આપણે અહીંયા પટ્ટી ફોલ્ડ કરવાનું, એટલે 1/2 ઇંચ આપણે સિલાઈ માટે. મૂંઠાકાર આપણો 0.8, બરોબર. તો 0.8 માર્કિંગ કરવાનું છે. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. મોરીનું આપણે ફિટિંગ માટે 5, બરોબર. 1/2 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતના આપણે જોઈન્ટ કરી લઈએ. હવે 1/2 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ રીતના આપણે 1/2 ઇંચ આવી સિલાઈ માટે છોડેલું, તો 1/2 ઇંચ એક સીધી આપણે લીટી ડ્રો કરી લેવાની, ને 1.5 ઇંચ જેટલું તમારે અહીંયા છોડી દેવાનું. હવે આપણે શેપ આપવાનો છે સ્લીવ માટે. તો હરેક વિડીયામાં બતાવું એ રીતના તમારે સ્લીવનું કટિંગ કરવાનું હોય છે. એટલે સુધીને આ આપણે 1/2 જે સિલાઈ માટેની બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ, તો તમારા આગળ પાછળનો ભાગ તમે ફિટિંગ કરતી વખતે ન થાય. ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે કે અમે જ્યારે સુઈંગ કરીએ છીએ ત્યારે આપણે આગળ પાછળનો ભાગ થઈ જાય છે, તો એનું મેઇન કારણ આ હોય છે. તમારું કટિંગ તાણે ખાસ ધ્યાન દેવાનું બધી વસ્તુમાં, તો તમારે આ પ્રોબ્લેમ ન થાય. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. દરેક વિડીયામાં હું તમને સમજાવું એ રીતના તમારે પ્રેક્ટિસ કરવાની, પહેલાં પેપર ઉપર ને પછી કાપડ ઉપર. આ રીતના આપણે વચ્ચે એક માર્કિંગ કરી લેવાનું છે. આ રીતના સ્લીવને આપણે ખોલી અને પછી આગળનો શેપમાં કટિંગ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું, જ્યાંથી આપણે શેપ આપેલો ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે. એમાંય વધઘટ ન થવું જોઈએ. આ ભાગ બંને સરખા રહેવા જોઈએ, એ રીતના આ ભાગમાં પણ બંને સરખા રહેવા જોઈએ. આ રીતના આપણે સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ આપણો પાછળનો ભાગ છે પ્રિન્સેસ કટનો, ને આ રીતના આપણો આગળનો ભાગ. આ રીતના મેં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડેલું કે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝનું માપ લઈ ને પ્રિન્સેસ કટ તમે કોઈ ભી સાઇઝનું કટિંગ કરી શકો. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.